પાંથાવાડા ગામના વતની અને વ્યવસાય શિક્ષક એવા જિજ્ઞેશભાઈ ત્રિવેદી અને તેમના પત્ની ફાલ્ગુની ત્રિવેદી સેવા હી પ્રભુ સ્મરણ છે તેવા નિરાધાર સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે. જો કે જીવનના અંતિમ પડાવ પર આવેલા વૃદ્ધોની તેઓ વર્ષોથી સેવા કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલના ટેકનોલોજીના યુગમાં કેટલાક શ્રવણ પોતાના વૃદ્ધા મા બાપને વૃદ્ધાશ્રમમાં દરવાજો દેખાડે છે. તેવા સમયે અનિરાધાર વૃદ્ધોના આંખોમાં આંસુ અને હૃદયમાં અજંબો ભરેલો હોય છે, જે વેદનાને તેઓ વ્યક્ત કરી શકતા નથી અને આ પડાવમાં પરિશ્રમ કરવાની ઈચ્છા હોવા છતાં મૂરઝાયેલો વૃદ્ધ ખોડિયું સાથે આપતું નથી, તેથી તેઓ પોતાના જીવન નિર્વાહ ચલાવવા માટે કંઈ કરી શકતા નથી અને લાચારી અનુભવે છે. ત્યારે દાંતીવાડા તાલુકાના વૃદ્ધોની વારે આ દંપતી આવ્યું છે અને અનેક રીતે તેમની સેવા કરી રહ્યા છે તથા પાંથાવાડા આસપાસના વિસ્તારમાં રહેતા નિરાધાર નિઃસહાય વૃદ્ધોને તેમજ ગરીબ પરિવારોને તેઓ મદદ કરી જીવન જીવવાની આશા ઊભી કરી છે. આ અંગે ફાલ્ગુની ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાલ તેઓ તથા તેમના પતિ જિજ્ઞેશ ત્રિવેદી પ્રભુ સ્મરણ સેવા અને આનંદ સાથે જીવન ગુજારી રહ્યા છે. એક વખત તેઓ કોરોનાની મહામારીમાં પાંથાવાડામાં વસતા ગરીબ પરિવારોની ખબર કાઢવા ગયા હતા. ત્યારે આવા પરિવારો પાસે છત તો હતી, પરંતુ લોકડાઉનમાં ભરણ પોષણ માટે આવકનું કોઈ સાધન નહોતું. તેઓએ આવા પરિવારોને મદદ કરી હતી, પરંતુ આવા પરિવારો અંગે વિચાર આવતા તેઓનું મન દ્રવી ઉઠ્યું હતું, જેથી તેઓએ આવા નિરાધાર પરિવારોની મદદ કરવાનું બીડું ઉપાડ્યું હતું. બાદમાં તેઓએ અણધારી આવી પડેલ કોરોના મહામારીમાં 5,000 માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરી ગ્રામ લોકોમાં જનજાગૃતિના અભિયાનની શરૂઆત કરી હતી. દાંતીવાડા તાલુકામાં વસતા નિરાધાર ગરીબ પરિવારો કોઈ ભૂખ્યા ન રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી સામાજિક ક્ષેત્રે મૂલ્યવાન સેવા પ્રદાન કરી રહ્યા છે. ત્યારે આ નિઃસ્વાર્થ સેવા બદલ જિજ્ઞેશ ત્રિવેદી જિલ્લા કલેક્ટર તેમજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. દાંતીવાડા તાલુકામાં નિરાધાર ગરીબ પરિવારોને જીવન જરૂરિયાતની કીટ ઘરે બેઠા પહોંચાડવામાં આવે છે. આ કીટમાં 5 કિલો ઘઉંનો લોટ, ચા, મોરસ, ચોખા, તુવેર દાળ, મગ, ગોળ, સાબુ, તેલ સહિતની ઘરવખરી જરૂરી ચીજો આપવામાં આવે છે. સાથે જે વૃદ્ધોને ડાયાબિટીસ, બીપી સહિતની બીમારી હોય તેમને વિવિધ પ્રકારની દવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. બીજી તરફ તહેવારોમાં પણ ગરીબ પરિવારો સુધી તહેવારને લગતી ચીજ વસ્તુ આપે છે. જો કે આ દંપતી ગરીબ પરિવારોને આરોગ્યની યોગ્ય સારવાર મળી રહે તે માટે કેમ્પ યોજી હજારો લાભાર્થીઓને મા કાર્ડ બનાવી આપ્યા છે. તેમજ તાલુકામાં વિધવા મહિલાઓની પેન્શન યોજના શરૂ કરાવી વિધવાઓને જીવન નિર્વાહ કરવા મદદરૂપ બન્યા છે. ઉપરાંત ફાલ્ગુની ત્રિવેદી જે કુટુંબમાં દીકરી જન્મે ત્યાં ચાંદીનો સિક્કો તેમજ કિરાણાની કીટ આપી સન્માનિત તેમને સન્માન કરે છે.